जो एक टब जेटू पानी लेता हुआ है तो आवी दे 5 टब 5 टब जेटू पानी
पानी
છે તે વિવિધ ઋતુ દ્વારા પર્વતો પર રહેલો બરફ ઉડીને પાણી બને છે અને આ પાણી પહાડો પરથી ઝરણા તથા નદીઓ સ્વરૂપે નીચે પડે છે કેટલું પાણી વરસાદ સ્વરૂપે ભૂમિ પડે છે ભૂમિ પર પડે છે તે પણ નદીઓ અને ઝરણાઓ સ્વરૂપે વહી જાય છે મોટા ભાગનું પાણી નદીઓ ભૂમિ પર લાંબુ અંતર કાપીને મહાસાગરમાં વહી જાય છે તથા કેટલું નદીઓમાં પાણી સરોવરમાં વહી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ છે ભૂજળની જે સપાટી છે એના ઉપર જે મહાસાગરનું સપાટીથી કેવું હોય છે ઊંચું હોય છે એટલે શું જ્યારે વરસાદનું પાણી પડે છે તો વરસાદનું પાણી ક્યાં પડે છે નદીમાં પૃથ્વી ઉપર ભૂમિ ઉપર પડીને એ જ પાણી વહીને ક્યાં જાય છે નદીઓમાં જાય છે પછી પર્વતો ઉપરથી જે બરફનું પાણીમાં રૂપાંતર થાય છે એ પાણી પછી પાછું ઝરણા સ્વરૂપે પર્વતો ઉપર પડીને ક્યાં જાય છે એટલે આપણે જોયું કે જ્યાં જમીન
સારી રીતે સમજ મળી હશે. તો આજે પાઠ છે એ પાઠ તમારે વાંચન કરવાનું છે અને વાંચન કરીને આનો જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયમાં આપેલા જે પ્રશ્નો